રાજકોટમાં જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. 2000 જેટલા કેદીઓને રાખડી બાંધવા માટે મધ્યસ્થ જેલ બહાર બહેનોની લાંબી કતારો લાગી હતી. સાથે જ કેદીઓ માટે જેલ પ્રશાસન દ્વારા મીઠાઈ તૈયાર કરવામાં આવી, જેથી બહેનો ભાઈને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શકે. આ ઉપરાંત જેલના 350 જેટલા કેદીઓ હાલ શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યા છે, જેથી દરેક બેરેકમાં કેદીઓ દ્વારા શિવ પૂજા કરવામાં આવે છે. અત્યારે જે આ પર્વ છે એ હરેક પર્વ કરતાં મહત્ત્વનો પર્વ આપણો આ કહેવાય છે રક્ષાબંધન. અને રક્ષાબંધન એટલું મહત્ત્વ છે આપણે આ ધાર્મિક ગ્રંથોમાં અને હરેક વસ્તુમાં કે બેન પોતાની લાગણી પોતાના ભાઈને વ્યક્ત કરી શકે છે. અને એ અમને કેદીને સૌભાગ્ય છે કે અમે જેલના કેદી ગુનેગાર હોવા છતાં અમને પ્રશાસને આ મંજૂરી આપી કે અમારી બેન અમને રૂબરૂ રાખડી બાંધી શકે. અને જ્યારે પણ કોઈ એવું ક્ષણ આવે ત્યારે અમને અમારા જે અમે કરેલા કર્મો છે એનો અમે અફસોસ કરીએ છીએ કે ભાઈ આ ખરેખર અમારાથી નહોતું કરવું પડતું. અને આવેશમાં આવીને જે અમે પગલું ભર્યું છે એના માટે ખૂબ ખૂબ દુઃખી પણ છીએ, કારણ કે આ જે સજા છે એ અમારી બહેનને, અમારા પરિવારને, અમારા માતાને, અમારા પિતાને, સૌને પગવી પડે. દર વર્ષને જેમ આ વર્ષે પણ પવિત્ર રક્ષાબંધનની ઉજવણીની વ્યવસ્થા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવેલ છે. જેલમાં બંદીવાન ભાઈઓ અને બહેનોની આ ઉજવણી ધૂમધામથી કરી શકે આ માટે સંપૂર્ણ વ્યવસ્થા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવેલ છે. જેલમાં સરેરાશ 2080-2100 સુધી કેદી છે અને આ ઉજવણી સુચારુ રૂપ અને સુવ્યવસ્થિત રૂપથી થઈ શકે આ માટે જેલ ગાર્ડ અને પોલીસ સિટી પોલીસની કર્મચારી અને અધિકારીઓને વિશેષ બંદોબસ્તની વ્યવસ્થા સોંપવામાં આવેલ છે.